નમસ્કાર. શ્રી રામવા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અંતર્ગત હું સોલંકી ભારતી FYMED ની વિદ્યાર્થીની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજ આપણે મૂલ્ય શિક્ષણ અભ્યાસક્રમ અંતર્ગત યુનિટ નંબર 3 મૂલ્ય શિક્ષણના અભિગમો અને પદ્ધતિઓ માં જે 3.4 મૂલ્ય વિકાસ માટે રોલ મોડેલ તરીકે શિક્ષકો એનો વિગતવાર અભ્યાસ કરીશું. રોલ મોડેલ તરીકે શિક્ષકો એટલે શું? મૂલ્ય શિક્ષણ છે એ આપણને શિક્ષણ માં કઈ રીતે અને આપણા જીવન દરમિયાન જે મૂલ્યો પ્રાપ્ત થાય છે એ શીખવે છે. પણ એક શિક્ષક તરીકે આપણો ઉદ્દેશ્ય એવો હોવો જોઈએ કે વિદ્યાર્થીઓને આપણે એક સારા મૂલ્યોની કેળવણી આપીએ. અભ્યાસક્રમ તો આપણે એને શીખવીશું જ, પણ એ જીવનમાં સફળ બને તે માટે એક રોલ મોડેલ તરીકે શિક્ષક કેવો હોવો જોઈએ, તેનું કાર્ય કેવું હોવું જોઈએ તે આપણે શીખીશું. શિક્ષણનો ઉદ્દેશ્ય શિક્ષકો દ્વારા પ્રાપ્ત થાય છે અને આજના યુગમાં શિક્ષણ ટેકનોલોજી દ્વારા શિક્ષણ અસરકારક બને છે. હાલ આપણે બધા જાણીએ છીએ કે દરેક શિક્ષણ સંસ્થાઓ એ ઓનલાઈન શિક્ષણો બાળકોને આપે છે. આ શિક્ષણ ટેકનોલોજી દ્વારા આપણે મૂલ્ય શિક્ષણ છે એ કઈ રીતે આપવું જોઈએ, એક રોલ મોડેલ તરીકે આપણે શિક્ષક તરીકે શું કરવું જોઈએ, કેવો અભ્યાસક્રમ રાખવો જોઈએ, આમાં શિક્ષકોની શું મહત્વની ભૂમિકા છે તે આપણે આ અભ્યાસમાં ભણીશું. મૂલ્ય શિક્ષણ એક ઔપચારિક શિક્ષણ અથવા તો શાળા શિક્ષણના સંદર્ભમાં અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓ ઉપરાંત શિક્ષકોની મહત્વની ભૂમિકા છે. કારણ કે બાળક જ્યારથી વાંચતા લખતા આ બધું એ ક્યાં શીખે છે? શાળામાં શીખે છે અને શિક્ષકો પાસેથી શીખે છે. ઘરમાં માતા પાસેથી તો બાળક ઘણું બધું શીખે છે, પણ તે થોડું અશક્ય રીતે એને પૂરું પાડી શકતું નથી, કારણ કે તે માતાના છાણમાં છે. શિક્ષકો છે એ બાળકને પૂર્ણ રીતે મૂલ્ય શું છે એ શીખવી શકે છે. તો હવે આપણે આગળ જોઈએ કે મૂલ્ય શિક્ષણ એક અભ્યાસક્રમ છે, એક અધ્યાપન તકનીક પણ છે, પરંતુ જો શિક્ષકોની ભૂમિકા હકારાત્મક ન હોય તો સફળતા પ્રાપ્ત કરી શકતી નથી. એક રોલ મોડેલ તરીકે આપણે બાળકને હકારાત્મક મૂલ્ય શિક્ષણ આપવું જોઈએ. શિક્ષક તરીકે આપણે એવા રોલ મોડેલ બનવું જોઈએ જેથી બાળક આપણને જીવનભર યાદ રાખી શકે અને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે એવા શિક્ષક આપણે બનવું જોઈએ અને એવી ભૂમિકા ભજવવી જોઈએ. મૂલ્ય શિક્ષણમાં વિષયને અસરકારક રીતે રજૂ કરવો એ શિક્ષકોની ફરજ છે. વિષય અને વિષય સામગ્રી હોય તે પૂરતું નથી. આપણે અભ્યાસક્રમમાં આવતા તમામ જેટલા પણ વિષયો છે તેમાંથી કંઈક ને કંઈક આપણને મૂલ્ય શિક્ષણ મળે જ છે, પણ એ એક શિક્ષક તરીકે બાળકને કઈ રીતે પ્રસ્તુત કરવું એ મહત્વનું છે. વિષય અને વિષય સામગ્રી હોય તે પૂરતું નથી, પરંતુ એક શિક્ષક તરીકે આપણે તેમને વિદ્યાર્થીઓ સમક્ષ કઈ રીતે પ્રસ્તુત કરવું અને અસરકારક રીતે પ્રસ્તુત કરવું એ મહત્વનું છે. તેનાથી શિક્ષકોનું વ્યક્તિત્વ છે એ કેવું હોવું જોઈએ, તો કે પ્રભાવશાળી હોવું જોઈએ. કારણ કે જ્યારે બાળક છે એ શિક્ષક પાસેથી મૂલ્ય શિક્ષણ શીખશે કે કોઈ પણ વિષય શીખશે, ત્યારે શિક્ષકોનું વ્યક્તિત્વ જો પ્રભાવશાળી નહીં હોય તો એ બાળક છે એ પૂર્ણ રીતે મૂલ્ય શિક્ષણને અનુભવી શકશે નહીં, મૂલ્ય શું છે એ સમજી શકશે નહીં. એટલે એક શિક્ષક તરીકે આપણે બાળકોને કઈ રીતે પ્રભાવશાળી આપવું, આપણું વ્યક્તિત્વ કેવું રાખવું એ શીખવું જોઈએ. આપણું વ્યક્તિત્વ છે
સંપૂર્ણ રીતે કેવું હોવું જોઈએ, પ્રભાવશાળી હોવું જોઈએ. આગળ જોતા શિક્ષકોને વિષયની પકડ હોવી જોઈએ. જેમ કે એક ગુજરાતી વિષયના શિક્ષક છે, એ ગુજરાતી વિષય તો શીખવશે, પણ એ વિષયની અંદર જે મૂલ્યો મળશે એ મૂલ્યો પણ શીખવવાની એ કળા હોવી જોઈએ તેમનામાં. એ વિષય હવે ગણિત છે તો ગણિત કઈ રીતે શીખવવું એ આપણે સરવાળા બાદબાકી ગુણાકાર બધું શિક્ષક શીખવશે, પણ એની અંદરથી જે મૂલ્ય મળશે આપણને જે આપણા જીવનભર કામ લાગશે એ બાળકને શીખવવું એ એક કળા શિક્ષકમાં હોવી જોઈએ. શિક્ષકોનું આચરણ સકારાત્મક હોવું જોઈએ અને તે મૂલ્યોથી ભરપૂર હોવું જોઈએ. કહેવામાં આવ્યું છે ને કે આપણે જો આપણામાં મૂલ્ય હશે તો એ બાળકોમાં આવશે. તો એક શિક્ષક તરીકે આપણું આચરણ પણ કેવું હોવું જોઈએ, સકારાત્મક હોવું જોઈએ અને મૂલ્યોથી ભરપૂર હોવું જોઈએ. તો જ ક્યાંક મૂલ્યો રજૂ કરવાનો પ્રયાસ સફળ થશે. આપણે જો સકારાત્મક હશું તો આપણો પ્રયાસ છે એ સારી સારી રીતે બાળકો સુધી પહોંચશે. શિક્ષક પાસે વૈજ્ઞાનિક સત્ય હોવું જોઈએ. શિક્ષક સંપૂર્ણપણે બધા સત્યોથી જાણકાર હોવું જોઈએ, તો જ એ બાળકને અથવા તો વિદ્યાર્થીને પૂર્ણ રીતે સત્ય શું છે એ આપી શકશે. વૈજ્ઞાનિક વિચારના કારણે તેમનું શિક્ષણ પણ વૈજ્ઞાનિક હશે. વિજ્ઞાન વિષય બધાને ભણવો ગમતો હશે, ઘણાને નહીં પણ ગમતો હોય, પણ એમાંથી જે મળતા મૂલ્યો છે, એમાંથી જે કંઈ શીખવાનું છે અને એમાંથી જે મળતા વિચારો છે એ શિક્ષકે બાળકને વૈજ્ઞાનિક રીતે ભલે શીખવે પણ એમાં મૂલ્યો કઈ રીતે શીખવવા એ પણ એક શિક્ષકને ખબર હોવી જોઈએ. આગળ જોતા વૈજ્ઞાનિક શિક્ષણ ઓછામાં ઓછા સમયમાં વિદ્યાર્થીના વર્તનમાં વધુ સકારાત્મક અસર છોડી દેશે. શિક્ષકો માત્ર પોતાની ફરજ બજાવી શકશે નહીં અને નિભાવી શકશે નહીં, પરંતુ તેના પરિણામો પર પણ નજર રહેશે. શિક્ષણમાં જો વૈજ્ઞાનિક રીતે આપણે જોવા જઈએ તો બાળકને પ્રયોગો દ્વારા અને ઘણી બધી રીતે અસરકારક સાબિત થશે, પણ એ અસરકારક રીતે શિક્ષકે તેમની જો ફરજ બજાવી હશે પોતાની, તો જ બાળક છે એ આ શિક્ષણ છે એ મેળવી શકશે. આપણે પરંતુ પરિણામો પર નજર નથી રાખવાની, પરંતુ એ એમના વિદ્યાર્થી છે એ પોતાના જીવનમાં કેટલું એને ઉતારે છે એ ખાસ મહત્વનું રહેશે. શિક્ષકનું શિક્ષણ વર્તન પરિવર્તન પર આધારિત રહેશે. આ હેતુ છે, આ પણ સમયની જરૂરિયાત છે. તેથી શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ છીએ કે આજથી 20 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા શિક્ષણનું વર્તન કેવું હતું, બાળક કઈ રીતે શિક્ષણ મેળવતો હતો એ આપણે બધાને ખ્યાલ છે. પણ આજના યુગના પરિવર્તનને આધારે આપણે બાળકને એ રીતે શિક્ષણ આપવું જોઈએ કે બાળક છે એ પોતાનો હેતુ છે એ પૂર્ણ રીતે સિદ્ધ કરી શકે. અને શિક્ષક તરીકેની આપણી ભૂમિકા છે એ સમય મુજબની હોવી જોઈએ. આજનું બાળક છે એ મોડર્ન જમાનાનું છે, તો આપણે પણ એ રીતે એને શીખવવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી બાળક છે એ મૂલ્ય શિક્ષણને પોતાના જીવનમાં એને ઉતારી શકે. તો આ મહત્વની ભૂમિકા એક શિક્ષક તરીકે આપણી રહેશે. શિક્ષકોને આદરથી જોવામાં આવે છે કારણ કે તેઓ બાળકોના ભવિષ્યના જીવનનું ઘડતર કરે છે. આપણે બધા જાણીએ છીએ કે શિક્ષક છે એ એક આદર્શ વ્યક્તિ તરીકે છે, તો આપણામાં જો એ ગુણ નહીં હોય તો એ બાળકોમાં ક્યાંથી આવશે. તો એક શિક્ષક તરીકે આપણે બાળકોના ભવિષ્યનું ઘડતર કરીએ છીએ, તો બાળકોના ભવિષ્યને એના જીવન ઘડતરને છેડછાડ ન કરતા આપણે ખુદે પણ મૂલ્ય શિક્ષણને અપનાવવું જોઈએ અને અપનાવી ત્યારબાદ જ તેને બાળકને આપવું જોઈએ. સમસ્યાઓ ત્યારે થશે જ્યારે પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવી શકે નહીં. જો આપણે આપણી ફરજ નહીં નિભાવી, આપણે મૂલ્ય શિક્ષણથી જાણકાર નહીં હોય એક શિક્ષક તરીકે, તો ત્યારે સમસ્યા થશે કે બાળક કે વિદ્યાર્થી આપણી સમક્ષ પ્રશ્નો રજૂ કરશે કે આ શું છે, તો ત્યારે આપણી પાસે એનો જવાબ હશે નહીં. શા માટે? કારણ કે આપણે એ મૂલ્ય શિક્ષણ જાણતા નથી.
તેથી જ આપણે મૂલ્ય શિક્ષણ થી વ્યક્તિગત રીતે માહિતગાર રહેવું જોઈએ. અવમૂલ્યનના આ યુગમાં શિક્ષકોનું મહત્વનું કાર્ય એ છે કે તે તેના સારા આચરણ, તેના ગુણો દ્વારા મૂલ્યોને પુનઃ સ્થાપિત કરી શકે. આજના યુગમાં આપણે બધા જોઈએ છીએ કે બાળકો છે એ ખૂબ જ સારું અવલોકન કરે છે. શિક્ષક કેવી રીતે બોલે છે, શિક્ષક છે એ શું બોલે છે, કેવા શબ્દોનો પ્રયોગ કરે છે, તેમનું આચરણ કેવું છે, તો એ મૂલ્યો છે એ બાળકમાં આપોઆપ આવશે. તેને એક શિક્ષકે શીખવવા પડશે પણ નહીં. તો આજના યુગનો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને આપણામાં જો આચરણ સારું દેખાશે તો એ તરત જ આ ગુણને પોતાની અંદર લઈ લેશે. તો ધ્યાન રાખો કે એક શિક્ષક તરીકે આપણું આચરણ છે એ ગુણોથી ભરેલું હોવું જોઈએ, જેથી કરીને બાળક છે એને પુનઃ સ્થાપિત કરી અને પોતાના જીવનમાં ઉતારી શકે, શિક્ષણની અપેક્ષાઓ પૂરી કરી શકે અને સમયની માંગ પૂરી કરી શકે. આપણે બધા જાણીએ છીએ કે આજના યુગમાં કોઈ પાસે સમય નથી. એક શિક્ષક પણ એક માણસ તો છે, એની પણ અમુક જવાબદારીઓ છે, પણ આપણે એક શિક્ષક છીએ. શિક્ષક તરીકે આપણી મહત્વની ભૂમિકા એ છે કે દરેક બાળક છે એની અપેક્ષાઓ આપણે પૂરી કરવા જોઈએ. શિક્ષણની જે અપેક્ષાઓ છે એ પૂરી કરી શકવા જોઈએ, કારણ કે જો આપણે પૂર્ણ રીતે બાળકને મૂલ્ય શિક્ષણ નહીં શીખવીશું કે સમય પૂરેપૂરો નહીં આપીશું, તો એ બાળકમાં જે બાળકનું આપણે ઘડતર કરી રહ્યા છે એ બાળકમાં અમુક કચાશ રહી જશે. તો હું આશા રાખું છું કે આપણે પણ એક શિક્ષક તરીકે, કારણ કે આપણે બધા FYMED ના જ વિદ્યાર્થીઓ છીએ, એક શિક્ષક બનવા જઈ રહ્યા છીએ, તો આ શિક્ષક તરીકેની આપણી જે ભૂમિકા છે જે મૂલ્ય શિક્ષણ અંતર્ગત છે, તો તેને આપણે સંપૂર્ણપણે સારી રીતે બાળકમાં ઉતારી શકીએ તેવી હું આશા રાખું છું. કે એક રોલ મોડેલ તરીકે શિક્ષક કેવો હોવો જોઈએ એ મૂલ્ય શિક્ષણ આપણને શીખવે છે. તો હું આશા રાખું છું કે આ મહત્વની માહિતી અને આ મહત્વના ટોપિક દ્વારા તમે ઘણી ઘણી માહિતી, એક શિક્ષક તરીકે આપણામાં કેવું આચરણ હોવું જોઈએ મૂલ્યોને લગતું, કે જેથી બાળક આપણી પાસેથી શીખી શકે, એ તમને જાણવા મળ્યું હશે. આભાર.